મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે મારે તમને ત્રિદોષ વિશે વાત કરવાની છે. ત્રિદોષ એટલે આપણા વાયુ, પિત્ત અને કફ. તો વાયુ, પિત્ત અને કફ ધરાવતા વ્યક્તિના શારીરિક લક્ષણો કેવા હોય છે, તે કેવા ચિહ્નો બતાવે છે, તેના વિશે રસપ્રદ માહિતી આપણે જોશું. તો જે લોકોના શરીરમાં વાયુનું પ્રમાણ વધુ છે, તેવા લોકોના શરીરનો બાંધો પતલો હોય છે. પિત્તનું પ્રમાણ જેના શરીરમાં વધારે છે, એના શરીરનો બાંધો મીડિયમ હોય છે. અને જે લોકોને કફનું પ્રમાણ શરીરમાં વધારે છે, એવા લોકોના શરીરનો બાંધો પ્રમાણમાં જાડો હોય છે. હવે વજન વિશે વાત કરીએ તો વાયુનું પ્રમાણ શરીરમાં વધારે હશે તો એવા લોકોના વજન મોટાભાગે ઓછા હશે. પિત્ત પ્રકૃતિ ધરાવતી વ્યક્તિનું વજન માપસર હશે. અને તમારા શરીરમાં કફનું પ્રમાણ જો વધારે હશે તો તમારું વજન વધારે હશે. હવે આપણે વાળની વાત કરીએ તો વાયુ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિના વાળ પતલા અને સૂકા હશે. પિત્તનું પ્રમાણ તમને શરીરમાં વધારે હશે તો તમારા વાળ મધ્યમ અને ચીકાશવાળા હશે. જ્યારે કફનું પ્રમાણ તમારા શરીરમાં વધુ હશે તો તમારા વાળ થોડા અંશે જાડા અને ચીકાશવાળા હશે. હવે દાંતની વાત કરું તો વાયુનું પ્રમાણ શરીરમાં વધારે હશે તો તમારા દાંત વાંકાચૂકા હશે. પિત્તનું પ્રમાણ વધારે હશે તો મોટાભાગના લોકોને સીધા દાંત હશે. અને જ્યારે કફનું પ્રમાણ તમારા શરીરમાં વધારે હશે ત્યારે તમારા દાંત સીધા અને મજબૂત હશે. હવે તમારી ચાલની વાત કરીએ, ચાલવાની ગતિની વાત કરીએ તો વાયુ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિની ચાલ ઝડપી હોય છે. પિત્તનું પ્રમાણ જેના શરીરમાં વધારે છે એવા લોકોની ચાલ મધ્યમ અને સીધી હશે. જ્યારે કફનું પ્રમાણ વધારે હશે શરીરમાં ત્યારે તેવા વ્યક્તિઓની ચાલ ધીમી હશે. હવે મારે તમને આહાર વિશે વાત કરવી છે કે જે લોકોને શરીરમાં વાયુનું પ્રમાણ વધારે હશે એવા લોકોનો આહાર થોડો અને અનિયમિત હશે. જે લોકોને પિત્તનું પ્રમાણ શરીરમાં વધારે હશે એવા લોકોનો આહાર માપસર અને નિયમિત હશે. જ્યારે કફનું પ્રમાણ વધારે હશે એવા લોકોનો આહાર વધારે માત્રામાં લેતા હોય છે. હવે મારે તરસ વિશે વાત કરવી છે કે વાયુનું પ્રમાણ તમારા શરીરમાં જો વધારે હશે તો તમને તરસ ઓછી લાગે છે અને વારંવાર લાગે છે. જો પિત્તનું પ્રમાણ તમારા શરીરમાં વધારે હશે તો તમને તરસ વધારે લાગે છે. અને કફનું પ્રમાણ શરીરમાં વધારે હશે તો તમને તરસ મીડિયમ, એટલે કે નહીં વધારે કે નહીં ઓછી, આ રીતે લાગશે. હવે પાચન તંત્રની વાત કરીએ તો વાયુ તમારા શરીરમાં વધારે હશે તો તમારું પાચન તંત્ર મંદ અને અપચો વારંવાર થશે. પિત્તનું પ્રમાણ શરીરમાં વધારે હશે એવા વ્યક્તિને પાચન ક્રિયા, પાચન તંત્ર સતેજ હોય છે. જ્યારે કફનું પ્રમાણ વધારે હશે શરીરમાં તો તેનું પાચન તંત્ર મંદ હોય છે અને પાચન થતાં થોડી વાર લાગશે. હવે રોગ પ્રતિકારક શક્તિ વિશે વાત કરીએ તો વાયુ શરીરમાં વધારે હશે તો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હશે. પિત્તનું પ્રમાણ વધારે હશે તો રોગ પ્રતિકારક શક્તિ મધ્યમ હશે. અને કફનું પ્રમાણ વધારે હશે તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે માત્રામાં હશે. મિત્રો, આ ઉપરથી થોડો તમને આઈડિયા આવે કે તમારા શરીરમાં વાયુનું પ્રમાણ વધારે હશે, પિત્તનું પ્રમાણ વધારે હશે કે કફનું પ્રમાણ વધારે હશે. તમારા શારીરિક લક્ષણો આ પ્રકારના હશે. મોટાભાગના લોકોમાં આ પ્રકારના શારીરિક લક્ષણો જોવા મળે છે. આપણા ત્રિદોષ ઉપર વધારે ધ્યાન આપજો. આપણા ત્રિદોષમાંથી કોઈ એક વધઘટ થાય તો તેને ઔષધિઓ દ્વારા મટાડવાના પ્રયત્ન કરજો. ત્રિદોષ હંમેશા પ્લસ માઇનસ થયા કરે તે સમ રહેવા જોઈએ, અને ત્રિદોષ સમ રહેશે તો આપણું શરીર નિરોગી રહેશે.